लखपत तालुकाना सारियादेव गाम हमन खुड़ीमा छेवाड़े आवेल रघुवंशी समाजनी मीटिंग मळी हती। आ मीटिंगमा खास करीने मंदिरनो जीर्णोद्धार करवा माटेनुं टहल करवामां आवी हती अने सौ आगेवानोए आ टहेलने झीली आगामी समयमां मंदिरनो जीर्णोद्धार करवामां आवशे। હવે જોઈએ લખપત પ્રતિનિધિ મહેશ ઠક્કરનો એક અહેવાલ। લખપત તાલુકાના અમનખુડી ખાતે યોજાઈ એક મીટિંગ યોજવામાં આવી હતી। લખપત તાલુકાના અમનખુડી ખાતે ઉડેરાલાલ ઝૂલેલાલ મંદિરના જીર્ણોદ્ધાર માટે રઘુવંશી સમાજના આગેવાનોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી અને મંદિરના જીર્ણોદ્ધાર માટેની ટહેલને ઝીલી લીધી હતી। રઘુવંશી સમાજના આસ્થાનું પ્રતિક સમાન પૌરાણિક ઐતિહાસિક એવા ઉડેરાલાલ ઝૂલેલાલ મંદિર જે લખપત તાલુકાના અમનખુડી જે ભારત પરનું પ્રથમ ઝૂલેલાલનું મંદિર છે, અંદાજે 2000 વર્ષ જૂનું મંદિર છે। અહીંથી દેશભરમાં દીપ પ્રજ્વલિત કરીને અનેક મંદિરોની દીપ પ્રજ્વલિત કરવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે બેઠકમાં ખાસ કરીને પરમ પૂજ્ય આઈસી ચંદુમાં ગઢશીશા અંબેધામના ખાસ ઉપસ્થિત હતા। તેમની ઉપસ્થિતિમાં આગેવાનોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। ₹51 લાખ જેટલી રકમ દાતાના સહયોગથી મળેલ છે અને આઈસી ચંદુમાએ 60 વર્ષ પહેલા તીર્થધામના નારાયણ સરોવર અંચેત્ર ભોજનાલયના સ્થાપક રઘુવંશી બેલરીસો વાલજી કાનજી કતિરા વલુભગત તથા તેમના સ્મરણાર્થે માતુશ્રી રૂડી રૂક્ષ્મણીબાઈને યાદ કરીને આ કામ કર્યું હતું। આજે પણ ભોજનાલય ધમધમી રહ્યું છે તેમ અહીં અમનખુડીમાં પણ ખૂબ મોટું ઝૂલેલાલનું મંદિર છે। એના જીર્ણોદ્ધાર બાદ આ મંદિર ખૂબ જ ઐતિહાસિક બની રહેશે, સમાજની આસ્થાનું પ્રતિક બની રહેશે અને લોકો પરિવારો સાથે આ મંદિરમાં આવીને દર્શનનો લાભ લેશે। કાર્યક્રમમાં કચ્છ રઘુવંશી સમાજના અનેક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત હતા। તેમની સાથે પૂર્વ ધારાસભ્યો પ્રજ્વલનસિંહ જાડેજા પણ ખાસ હાજર રહ્યા હતા। રામ રોટી અને છાશ કેન્દ્ર ભુજવાડા લીલાધરભાઈ શેઠિયા, પુના મહાજનના પ્રમુખ રમેશભાઈ કમાણી, લોહાણા મહાજન દ્વારા આ પહેલ કરવામાં આવી હતી। મંદિરના પૂજારી દિનેશદાસજી મહારાજે તેમજ રામ વિનોદદાસજી રાજકોટવાળા, લોહાણા મહાજનના મુકેશભાઈ ઠક્કર, વિનોદભાઈ ઠક્કર, ભવાનભાઈ અનમ મોરબીના, મોરબી ગાંધીધામના દીપકભાઈ ઠક્કર, રાજેશભાઈ પલણ ગઢશીશાના ગૌભક્ત દીપકભાઈ ઠક્કર, હરેશભાઈ આયા સહિતના લોકો ઉપસ્થિત હતા અને મંદિરના જીર્ણોદ્ધારની ટહેલને ઝીલી લઈ અને કામ શરૂ કરવા માટેની તૈયારી દાખવી છે। સ્વાગત પ્રવચન નારાયણ સરોવરના ભરત કતિરાએ કર્યું હતું, સંચાલન દીપક ઠક્કરે કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉડેરાલાલજી ઝૂલેલાલ મંદિર સમિતિના સૌ સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી।